तो नायब मुख्यमंत्री नीतिन पटेल पत्रकार परिषद संबोधी रहा है, सांभळीशुं। गई काले गुजरात नामदार हाईकोर्टना जजश्री द्वारा अत्यारे कोरोना वायरस अंगे राज्य में जे परिस्थिति प्रवर्ती रही छे एना अंगे सुयो मोटो जे रीत चाली रही छे ने केटलाक लोकोए जे ननामी माहिती आपती फरियाद करती अथवा सूचन करती जे रजूआत करी छे ए ननामी अरजी ने ध्यान में लई अथवा अन्य पासाओने ध्यान में लई नामदार हाईकोर्ट द्वारा जे प्रकारना अवलोकनो करवामां आव्या छे ए अवलोकनो अंगे अने जे ऑर्डर कर्यो छे ऑर्डर अंगे गुजरात राज्यना सरकारना एडवोकेट जनरल श्री कमलभाई त्रिवेदी साथे अमारे जे चर्चा थई अने मुख्यमंत्री श्री कायदा मंत्री श्री मुख्य सचिव श्री मुख्यमंत्री श्रीना सीएमओना सीनियर अधिकारी श्रीओ से अमारा अग्र सचिव जयंती रवि अने अमे जे चर्चा करी अने नामदार हाईकोर्टे गई काले जे ऑर्डर कर्यो छे एनु जे अभ्यास करीने अमे रिव्यू कर्यो छे एमां मालूम पड़े छे के नामदार हाईकोर्टे केटलाक प्रश्नो पूछ्या छे केटलाक अवलोकन कर्या छे केटलाक स्पष्ट सूचनो पण कर्या छे केटलीक गाइडलाइन पण आपी छे अने ए बधुं थईने राज्य सरकार आगामी अठवाडिये पोतानो जवाब हाईकोर्टमां जे रजू करवानी छे ए अंगे पण अमे मीटिंगमां विगतवार चर्चा करी छे। આજના દૈનિક પત્રોમાં મારા નામ સાથે જોડીને કેટલાક દૈનિક પત્રોમાં એવી પણ ટિપ્પણી કરવામાં આવી કે આરોગ્ય મંત્રીશ્રીના કામગીરીની ટીકા કરતી કોર્ટ અથવા તો એમનો જવાબ માંગતી કોર્ટ અથવા તો એમની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતી કોર્ટ આવા જુદા જુદા પ્રકારના દૈનિક પત્રોમાં અહેવાલો આવ્યા છે ત્યારે સ્વાભાવિક આમ તો આપણી લોકશાહીને ન્યાયિક પરંપરા પ્રમાણે જ્યુડિશિયરીના નિયમો પ્રમાણે નામદાર કોર્ટમાં જે બાબત વિચારાધીન હોય એના અંગે કોઈ મારે અત્યારે કહેવાનું રહેતું નથી। અમારા એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ અને રાજ્ય સરકારના અન્ય સિનિયર વકીલ શ્રીઓ દ્વારા જ્યારે આ કેસની મુદત હશે એ વખતે રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે। પરંતુ મારે એ સ્પષ્ટ કરવું જરૂરી લાગ્યું છે કે નામદાર કોર્ટ તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાં એક પ્રશ્ન બધા દૈનિક પત્રોએ મીડિયાએ જે હાઈલાઈટ કર્યો છે ગઈકાલે રાત્રે ટીવી મીડિયામાં પણ એ બાબત રજૂ કરવામાં આવી હતી કે આરોગ્ય મંત્રીએ કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી એવો પ્રશ્ન કોર્ટે કર્યો છે ત્યારે સ્વાભાવિક સમગ્ર ગુજરાતની જનતા જાણે છે અનેક વખત દૈનિક પત્રો ટીવી મીડિયા માધ્યમ અને સોશિયલ મીડિયા માધ્યમથી વારંવાર પ્રસારિત થઈ ચૂક્યું છે સમાચારો તરીકે કે માહિતી તરીકે કે ફોટોગ્રાફ્સમાં
કે કોરોના મહાવાયરસ ની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લગભગ છેલ્લા બે મહિનામાં પાંચેક વખત મેં સિવિલ હોસ્પિટલની રૂબરૂમાં સ્થળ ઉપર વિગતવાર મુલાકાત લીધી છે. તજજ્ઞ ડોક્ટરો રાજ્યની સરકારની કામગીરીમાં ન હોય, એટલે કે સરકારી સેવામાં ન હોય એવા અમદાવાદ શહેરના નિષ્ણાત ખાનગી ડોક્ટરો અમારી આરોગ્ય વિભાગની અમદાવાદની હોસ્પિટલો એટલે કે સિવિલ હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ વગેરેના અમારા સુપરિન્ટેન્ડન્ટ સિનિયર ડોક્ટરો સાથે, અન્ય ફેકલ્ટીના ડોક્ટરો સાથે, પ્રોફેસરો સાથે ત્રણ વખત મેં રૂબરૂમાં સિવિલ હોસ્પિટલમાં જ કેમ્પસમાં જ મિટિંગો કરી છે. બધાના સૂચનો માગ્યા, પરામર્શ કર્યો અને ખાનગી ડોક્ટરોએ જે સલાહ સૂચન આપ્યા, જે નિષ્ણાત ડોક્ટરો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, એમના અભિપ્રાયો પ્રમાણે અમારી મિટિંગમાં એ વખતે મુખ્યમંત્રીશ્રીના શ્રી કૈલાસનાથનજી, અમારા અગ્ર સચિવ જયંતિ રવિ, જેમને અત્યારે વિશેષ કામગીરી મુખ્યમંત્રીશ્રીએ સોંપી છે, એવા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અમારા બધા જ ડિપાર્ટમેન્ટના અને બધી જ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર અધિકારીઓ, ડોક્ટરો બધા જ અમે ઉપસ્થિત હતા અને અમદાવાદના ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો પણ ઉપસ્થિત હતા. એટલે એ ડોક્ટરોનો પરામર્શ સતત બધાની વચ્ચે રહીને અમે કર્યો છે. એવી જ રીતે એક પ્રશ્ન એવો પણ કર્યો છે નામદાર હાઈકોર્ટે. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. નાયબ મુખ્યમંત્રી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સાંભળીશું. ગુજરાતની જનતાને, નાગરિકોને સુરક્ષિત રાખવા શું શું કરી શકાય, કેટલું કરી શકાય એ અંગે સતત અમે કામગીરી કરી છે. ભારત સરકાર તરફથી પણ, ભારત સરકારનો આરોગ્ય વિભાગ હોય કે ભારત સરકારની જે પણ ગાઈડલાઈન આઈસીએમઆરની આપતી હોય એના વચ્ચે રહીને અમારે કામ કરવાનું હોય છે. રાજ્ય સરકાર પોતાનો કોઈ સ્વતંત્ર નિર્ણય આ રોગચાળાને ડામવા માટે અલગ રીતે કરી શકતી નથી. પછી એ ટ્રીટમેન્ટ હોય, દર્દીઓના ટેસ્ટ લેવાની પદ્ધતિ હોય કે અન્ય બાબતો હોય, આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે જ આખા દેશમાં કામ કરવું પડે એવો કાયદો જે અત્યારે આપણો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એના અંતર્ગત ભારત સરકારના ગૃહ વિભાગે જાહેરનામા પડી દેશના બધા રાજ્યોને આ ગાઈડલાઈનને ફોલો કરવાની જ્યારે સૂચનાઓ આપી હોય ત્યારે અમારી આખી સરકાર, સરકારનું દરેક વિભાગનું તંત્ર, દરેક સિનિયર સચિવો, અગ્ર સચિવો, અધિક મુખ્ય સચિવો એક મોટી કામગીરીને આપણે ઉપાડી છે. અમદાવાદ મહાનગર છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારી નહોતી ત્યારે પણ ગુજરાતના હજારો દર્દીઓ દરરોજ સારવાર માટે આવે, એવી રીતે પડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ સેંકડો દર્દીઓ સારવાર માટે આવે અને પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારના દર્દીઓ એ આપણી સિવિલ હોસ્પિટલ, આપણી હાર્ટ હોસ્પિટલ, આપણી કેન્સર હોસ્પિટલ, આપણી કિડની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે અને રાજ્ય સરકાર કોઈ પણ જાતના ભેદભાવ સિવાય દરેક આવનાર દર્દીનો અમે સારવારનો સંપૂર્ણ કાર્યવાહી અમે જ્યારે કરીએ છીએ ત્યારે સ્વાભાવિક આ જે કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં જે દેખાયો એ પછી તરત જ સરકારે બધી કામગીરી શરૂ કરી. મુખ્યમંત્રીશ્રીએ, વિજયભાઈએ તરત જ નિર્ણયો કરી, અમારા કોર ગ્રુપમાં નિર્ણયો કરી, આખા રાજ્યની અંદર દેશનો અને દુનિયાનો અનુભવ દેખાઈ ગયેલો કે આ મહાસંક્રમણથી ફેલાય છે, ઝડપથી ફેલાય છે, એટલે આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં દરેક જિલ્લામાં
ઓછામાં ઓછી એક એવી સ્પેશિયલ નોટિફાઈડ કોવિડ હોસ્પિટલ એ રાજ્ય સરકારે ઊભી કરી દીધી અને ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 26 જિલ્લામાં 31 જેટલા ટ્રસ્ટો, ખાનગી સંસ્થાઓ અને સરકારની એમ મળીને 21,000 જેટલી પથારીઓ થાય એવી કોવિડ હોસ્પિટલો ફક્ત કોરોનાની સારવાર માટે રાજ્ય સરકારે અત્યારે ઉપલબ્ધ કરાવી દીધી છે. આ બધી જ કામગીરી મેં કહ્યું એમ અમારા કોર ગ્રુપમાં દરરોજ નિયમિત રીતે આવનારા સમયને પારખી, જરૂરિયાતોને પારખી અને જેટલા સંસાધનો સરકાર પાસે ઉપલબ્ધ છે એ પ્રમાણે આપણે કામગીરી કરી. જરૂર પડે ટ્રસ્ટોની હોસ્પિટલ પણ આપણે એક્વાયર કરી, ખાનગી હોસ્પિટલો પણ આપણે જિલ્લા મથકો ઉપર એક્વાયર. સીધા થઈએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સંબોધી રહ્યા છે. અને એ બધામાંથી જે શક્ય બન્યું છે, જરૂરી લાગ્યું એ બધું આપણે કર્યું છે. આખું ગુજરાત જાણે છે કે લોકડાઉન દરમિયાન જે બધા જ નાગરિકો ઘરોમાં હતા તો ઘરોમાં જ રહે, શિસ્ત જાળવે, કોઈ કાયદાકીય લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય અને લોકોને માર્ગદર્શન મળે એ માટે પોલીસ તંત્રનો પણ ખૂબ મોટો સહયોગ અમારા સરકાર તરફથી, કોર ગ્રુપ તરફથી લેવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રી પોતે ગૃહ વિભાગ પણ જુએ છે, પ્રદીપસિંહ જાડેજા એ પણ રાજ્યકક્ષાના ગૃહમંત્રી છે, એમણે આ કામગીરી ઉપાડી. અને એક સમય તેવો હતો કે લગભગ 1,00,000 કરતાં વધુ જવાનો એ આખી કામગીરી માટે આખા ગુજરાતમાં આપણે જોડ્યા હતા. કેટલાક સેન્સિટિવ વિસ્તારો માટે, સંવેદનશીલ વિસ્તાર અને રેડ ઝોન માટે પોલીસ દળના સાથે સાથે SRP સિવાય આપણે CRPF પણ મેળવી, પછી આપણે BSFની પણ સુવિધાઓ મેળવી અને રેપિડ એક્શન ફોર્સની પણ સુવિધાઓ મેળવવી પડે એવી સ્થિતિ પણ રાજ્યમાં જે ઊભી થઈ એ આપણે બધા જાણીએ છીએ. બધા જાણે છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે પણ જે દવા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને માગણી મૂકી હતી કે અમને અમેરિકામાં આ દવા આપો, એ એજિથ્રોમાઇસિન હાઇડ્રોક્લોરિક દવા એ ગુજરાતમાં આપણે મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, પણ એક તો શોર્ટેજ હતી કારણ કે નિકાસના અને રો મટીરિયલના પ્રશ્નો હતા, તો એ પણ મોટા પ્રમાણમાં આપણે અત્યારે આપણી પાસે પુરવઠો મેળવી દીધો છે. અને જે જે ડૉક્ટરો કે સ્ટાફને જરૂર છે એને આપણે એ અત્યારે પૂરું પાડીએ છીએ. સાથે સાથે વર્ગ 4, વર્ગ 3, 2 અને 1 સરકારનું મેકઅપ તો નિયમિત રીતે જે હતું એટલું જ મર્યાદિત હતું, પણ વધુની જરૂરી ડૉક્ટરો મેળવવા માટે નામદાર હાઈકોર્ટે પણ અમને કહ્યું છે કે બીજા ડૉક્ટરો, ખાનગી ડૉક્ટરો પણ મેળવો, તો એ કામ અમે કરી દીધું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી અમે 3-4 વખત છાપાઓમાં જાહેર ખબર આપી કે ખાનગી ડૉક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકશે, સાથે અમારી સેવામાં જોડાય, નવા ડૉક્ટરો એડહોક સર્વિસમાં જોડાય અથવા કોન્ટ્રાક્ચ્યુઅલ કરાર આધારિત પણ અમારી સેવામાં જોડાય. એમ વિવિધ રીતે ખાનગી ડૉક્ટરોને અથવા જે સરકારી સેવામાં નથી એવા ડૉક્ટરોને પણ જોડવા માટેનો રાજ્ય સરકારે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચને પણ સરકારે, એને અમે બધાએ વિનંતી કરેલી, વિડીયો કોન્ફરન્સ મુખ્યમંત્રીશ્રી રાખેલી, એમાં પણ અમે કહ્યું કે તમે અમને વધુને વધુ ડૉક્ટરોની વ્યવસ્થા પૂરી કરી આપો, તો એ પણ સરકાર તરફથી ઘણા સમય પહેલાં અમે આ બધું કર્યું છે. અમદાવાદ શહેર મહાનગર છે એટલે ત્યાં દેખરેખને વધુ માર્ગદર્શન આપવા માટે અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ગુપ્તાને પણ ત્યાં ખાસ ઓફિસર તરીકે, સ્પેશિયલ ડ્યુટી તરીકે, ઓન ડ્યુટી તરીકે મૂકવામાં આવ્યા છે અને એ અત્યારે એની કામગીરી સંભાળી રહ્યા છે. તો રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવો એવા લગભગ 20-21 જેટલા અધિકારીઓ આજે પણ રાજ્યની અંદર અમદાવાદમાં અન્ય કામગીરીમાં, ફક્ત કોરોના સામેની કામગીરીમાં અત્યારે જોડાયેલા છે, એ પણ હું જનતાના ધ્યાન ઉપર મૂકવા માગું છું. એવી રીતે રાજ્ય સરકાર તરફથી 12 જિલ્લાઓમાં સચિવોની પણ આ કામગીરીને કલેક્ટરોને
મ્યુનિસિપાલિટીના કે કોર્પોરેશનના કમિશનર કે ચીફ ઓફિસરોને માર્ગદર્શન આપવા નિમણૂક કરવામાં આવી છે. એ બધા ત્યાં હેડક્વાર્ટર ઉપર જ રહે એ પ્રમાણેની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. અત્યારે અમદાવાદ શહેરમાં જે કન્ટેનમેન્ટ એરિયા છે, એટલે કે રેડ ઝોન વધુ અસરવાળો વિસ્તાર છે, ત્યાં કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી 40થી વધુ ધન્વંતરી રથ મોબાઈલ મેડિકલ વાન શરૂ કરી દીધી છે. આ વાન વોર્ડે વોર્ડે મહોલ્લે મહોલ્લે પોળે પોળે ફરે છે. ઘરે ઘરેથી દર્દીઓને કહીએ છીએ, અમે સંપર્ક કરીએ છીએ કે તમારામાં જેને પણ કોઈ બીમારી હોય, કોઈ પણ જાતની જરૂરિયાત હોય, તો આ ધન્વંતરી રથમાં ડૉક્ટર છે, દવાઓ છે, પેરામેડિકલ સ્ટાફ છે. તમે પોળના નાકે આવો, મહોલ્લાના નાકે આવો, કારણ કે સાંકડો વિસ્તાર છે, આ રથ અંદર ગાડી જઈ શકે નહીં, એટલે બહાર બોલાવી અને ઘરે ઘરે લોકસંપર્ક જેવું કરી અને હોમ ટુ હોમ અમે સર્વેલન્સ પણ પહેલાં ઘણા સમયથી કરીએ છીએ અને હવે એની કામગીરી પણ આપણે મોટા પ્રમાણમાં અત્યારે ઉપાડી છે, જે અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ચાલી રહી છે. એવી રીતે કન્ટેનમેન્ટ વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બાકીનો બધો વ્યવહાર બંધ રહે અને સંક્રમણ ન થાય એ માટે કર્ફ્યુ પણ નાખવાની સ્થિતિ હતી. કર્ફ્યુ પણ સરકારે તે વખતે ત્યાં દાખલ કરેલો. મારે એ પણ વાત ગુજરાતની જનતાના ધ્યાન ઉપર મૂકવી છે કે અમે કોઈ પણ જાતના રાજકીય ભેદભાવ સિવાય અત્યારે કામ કરીએ છીએ. આખું ગુજરાત જાણે છે કે કોંગ્રેસના ધારાસભ્ય અને ઉપનેતા વિધાનસભામાં શ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા અને ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ, એમણે મુખ્યમંત્રીશ્રીની મુલાકાત માંગેલી. મુખ્યમંત્રીશ્રી એમને સમય આપ્યો. એ વખતે મુખ્યમંત્રીશ્રી સાથે હું ને પ્રદીપસિંહજી પણ ત્યાં ઉપસ્થિત હતા. એ વખતે ઇમરાન ખેડાવાલા તરફથી અમને જણાવવામાં ના આવ્યું કે મારો કોરોનાનો ટેસ્ટ લેવામાં આવ્યો છે, એનું રિઝલ્ટ આવવાનું બાકી હતું. સાંજે રિઝલ્ટ આવ્યું, પોઝિટિવ આવ્યું, પણ એમણે એમ કહ્યું નહોતું કે મને આવી તાવ આવે છે, શરદી સળેખમ વગેરે છે. એવી ગંભીર સ્થિતિમાં પણ અમે વિપક્ષના ધારાસભ્યો, એક દલિત નેતા અને બે મુસ્લિમ નેતા લઘુમતી સમાજના, અને ત્રણેયના વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ અને સૌથી વધુ પોઝિટિવ કેસ હતા. એવા ગંભીર સમયમાં પણ અમે મુખ્યમંત્રીશ્રી સાથે એમની જોડે મિટિંગ કરી અને અમારા પણ સંજોગો વસાત મારે ને મુખ્યમંત્રીશ્રીને ને પ્રદીપસિંહને ઇમરાન ખેડાવાલાને પોઝિટિવ આવ્યું, એટલે અમારે પણ 7 દિવસ સુધી અમારા ઘરે રહી અને ક્વોરન્ટાઇન કરવું પડ્યું. આ બધી પરિસ્થિતિ એ આખું ગુજરાત જાણે છે. મારે એ મારી અંગત વાત પણ થોડી કરવી છે કે ગુજરાતની જનતાને મારે કહેવું છે કે અત્યારે મને 64મું વર્ષ ચાલે છે. 22 જૂને મને 65મું વર્ષ બેસશે. સરકાર એક બાજુ બધાને સલાહ આપે, અમે પણ સલાહ આપીએ કે સિનિયર સિટીઝનોને ઘરની બહાર જવાનું નહીં, ઘરની બહાર જવાનું ટાળે. ત્યારે અમે પોતે, મારી ઉંમર 64 વર્ષ થઈ ગઈ હોવા છતાં, એક પણ દિવસ અમે કોઈ પણ જગ્યાએ જ્યાં જવાનું થયું ત્યાં જવાનું ટાળ્યું નથી. પછી એ સિવિલ હોસ્પિટલ હોય, વડોદરાની SSG હોસ્પિટલ હોય, કે અમદાવાદની બીજી હોસ્પિટલો હોય, આયુર્વેદિકની કામગીરી હોય, હોમિયોપેથિક દવાઓની કામગીરી હોય, કે દાતાઓ તરફથી જે ચેક આપવામાં આવતા હતા, લગભગ એક અંદાજ પ્રમાણે 450 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આવી છે. સ્વાભાવિક છે કે દાન આપનાર એ પોતે ચેક આપવાનો આગ્રહ રાખે. તો હું ક્વોરન્ટાઇન થઈ ચૂક્યા પછીની વાત કરું છું કે અમારા મિત્રોએ, ડૉક્ટરોએ, સિનિયર લોકોએ સલાહ આપેલી કે તમે કોઈને રૂબરૂ મળશો નહીં, પણ પ્રજાના હિત માટે જો કોઈ ચેક આપતું હોય તો જોખમ લઈને પણ અમે રૂબરૂ ચેક હજુ પણ સ્વીકારીએ છીએ, એ પ્રજાના માટે સ્વીકારીએ છીએ. નહીંતર અમને પણ ઘરે રહી અને વહીવટી કામ કરતા આવડે છે. ભારતના બંધારણ પ્રમાણે તો સરકાર એટલે વહીવટ કરતા, સરકાર એટલે કાયદા બનાવનાર, સરકાર એટલે નિર્ણયો કરનાર, અને સરકારી તંત્ર એટલે સરકારના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓએ કે વિધાનસભાએ નક્કી કરેલા નિર્ણયો
कायदा के योजनाओं अमल करवो ये कर्मचारी काम है पर अमे आवी बाबत में अत्यारे पड़ता नहीं ज्यां जरूर पड़े त्यां नानामां नाना काम माटे दरेक व्यक्ति ने अमे सीधो संपर्क करीए छीए अने अमने कमने सलाह मळवा छतां आजे पण अमे कोरोनाना नजीकना हॉस्पिटलोना विस्तारमां जईए छीए यूएनएम मेहता हॉस्पिटल जे पण नवी बनी छे बिल्डिंग जे पण बाळकोनी हृदयनी सारवार माटेनुं एक अत्यंत